આજરોજ જૂનાગઢ ખાતે કોર્પોરેશનમાં જે નરસિંહ મહેતા તળાવ આવ્યું છે એમાં સ્ટેન્ડિંગ કમિટીના આપણા ચેરમેનશ્રી અને બધા અધિકારીશ્રીઓ અને પત્રકાર મિત્રો આ બધા હાજર છો. આજે આપણે અહીંયા જે તળાવમાં સુજલામ સુફલામ અંતર્ગત એને કેમ આપણે ઊંડા કરી શકીએ આ બાબતની ચર્ચા થઈ અને ટૂંક સમયમાં જ જે બધા ગામ બધા જે આપણું શહેર છે એને આ તળાવનો કેવી રીતે ફાયદો થાય અને વધારેમાં વધારે જે માટી અહીંયાથી ખેડૂતો લઈ જાય અને જે જળ સંગ્રહની શક્તિ વધે અને પછી આપણે જો છે આવતા ચોમાસામાં એ વધારે સ્ટોર કરીને આપણે શહેરજનો માટે લાભકારી જે યોજના છે એને અમલમાં આજે આપણે કેવી રીતે મૂકી શકાય આ બાબતની ચર્ચા કરવામાં આવી છે. અને આપના થકી હું બધા ખેડૂત મિત્રોને અને પ્રજાજનોને પણ વિનંતી કરું છું કે અહીંથી જે પણ ફળદ્રુપ માટી છે એ જો એમના સ્વખર્ચે લઈ જાય તો એમને પણ ફાયદો થશે અને આપણા એ જો યોજના છે એમાં પણ એમનો જો છે હાથ બહાર લાગશે. જે રીતે ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ બધા તળાવો ઊંડા કરી અને પાણી સંગ્રહ અભિયાન ચાલી રહ્યું છે એમાં આજે જૂનાગઢના માનનીય કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી બંનેના ચાર્જમાં છે એવા સાહેબ શ્રી ભારગી સાહેબની હાજરીમાં આજે સૌએ નિરીક્ષણ કર્યું, જેમાં મારી સાથે વોર્ડ નંબર 13ના બધા કોર્પોરેટરો અને અધિકારી મિત્રોમાં ડીએમસી સાહેબ અને સૌએ નરસિંહ મહેતા તળાવ એટલે જૂનાગઢનું હૃદય સમાન તળાવ છે જેને ડેવલપ કરવા માટે કોર્પોરેશને આશરે 60 કરોડ રૂપિયાનું ટેન્ડર પણ કરી નાખ્યું છે અને વિકાસ તો થવાનો જ છે, પણ એ ઊંડું થાય અને તળ બધા તળમાં પાણી ઉતરે એ માટે થઈને વ્યવસ્થા કરવાનું આજે આયોજન કર્યું છે. તારીખ 18થી અમારા એવી લાગણી છે કે 18 તારીખથી આ તળાવની અંદર મશીનરી મૂકી અને આ તળાવને ઊંડું ઉતારવાની કામગીરી ચાલુ કરવી, ગંદુ પાણી આમાંથી ડાયવર્ટ કરવું અને હવે પછી શુદ્ધ પાણી નવું પાણી આવે અને ઝાંઝડા વિસ્તાર, ટીંબાવાડી વિસ્તાર અને જોશીપરા વિસ્તારના તળો એ નરસિંહ મહેતા લેક સાથે જોડાયેલા છે તો કેમ પાણી તળમાં ઉતરે અને બધા બોર રિચાર્જ થાય એ માટે થઈને પ્રયત્ન કરવા છે. અને જેમાં પ્રજાજનોને હું અપીલ કરું છું કે અહીંથી જે કંઈ ભરતી નીકળે એ ખેડૂતો પોતાના ખેતરમાં કે ડેવલપરો હોય તો એ પોતાના વિકાસ કાર્યની અંદર જો અહીંથી લઈ જશે અને એમાં સહકાર આપશે તો સૌનું ભલું થશે એવી અપીલ પણ આ તકે હું કરું છું. 18 તારીખે માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયર અને સૌની ઉપસ્થિતિમાં આ કાર્ય ચાલુ કરવાનું આયોજન કરીએ છીએ.